નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ આઠ વિશે ગુજરાતીમાં આજે આપણે વિચાર વિસ્તારનો અભ્યાસ કરીશું જોઈએ પ્રથમ વિચાર વિસ્તાર ટીપાય તો મૃણમય ઘાટ થઈ શકે દટાય તો બીજ વૃક્ષ બની શકે સુકાય તો બિંદુ નભે ચડી શકે સમર્પણે માનવી દેવ થઈ શકે માટી જેમ પીસાય ને ટીપાય તે મુલાયમ બને અને તેમાંથી મનગમતો ઘાટ ઘડી શકાય એ જ રીતે બીજ જમીનમાં દટાય તો જ તેમાંથી અંકુર ફૂટે અને કાળક્રમે તે ફળ ફૂલથી લચી પડતું વૃક્ષ બને જળબિંદુ જો સુકાય તો જ તે મેઘ બની શકે કેવળ ખાઈ પીને અને મોજ મજા કરીને માનવી દેવ ન બની શકે તે દેશ માટે સમાજ માટે અને જગતના કલ્યાણ માટે કષ્ટ સહન કરે ત્યાગ કરે અને કંઈક ન્યોછાવર કરે તો જ તે દેવનું પદ પામી શકે આમ માટી બીજ અને બિંદુના ઉદાહરણ દ્વારા અહીં કવિ માનવીને સમર્પણની ભાવના કેળવવાની શીખ આપે છે રવિશંકર મહારાજે સાચું જ કહ્યું છે કે ઘસાઈને ઉજળા થઈએ બીજો વિસ્તાર વિસ્તાર જોઈએ પૃથ્વી ઉછંગે ઉછરેલ માનવી હું માનવી માનવ થાવ તો ઘણું પ્રસ્તુત પંક્તિઓમાં કવિ કહે છે કે પૃથ્વી માતાના ખોળામાં ઉછરેલો માનવી ભલે મહાસિદ્ધિ ન પામી શકે તે માનવતાના ગુણોવાળો માનવી બને તો એટલું જ પણ પૂરતું છે આપણે માનવી તરીકે જન્મ્યા છીએ તો સાચા માનવ બનીએ મહાન સિદ્ધિ હાંસલ કરવી એ મનુષ્યના હાથની વાત નથી બધા માનવીઓ મહાસિદ્ધિ મેળવી શકતા નથી પરંતુ માનવ થવું એ માનવીના હાથની વાત છે મહાસિદ્ધિ હાંસલ કરનારા માનવીમાં પણ જો દયા પ્રેમ ઉદારતા પ્રામાણિકતા સત્યનિષ્ઠા અને સેવા ભાવના જેવા સાચા માનવના ગુણો ન હોય તો તે ખરો માનવ નથી મનુષ્ય ભલે ડાક્ટર બને વકીલ બને ઇજનેર બને કે વિજ્ઞાની બને પરંતુ તે માનવ ન બને તો તેની કિંમત એકડા વિનાના મીંડા જેવી છે આપણે સાચા માનવ બનીને ધરતી માતાનું રૂમ ચૂકવીએ ધન્યવાદ